તમને અગર વારંવાર પેશાબ કરવા માટે જવું પડે છે તો એક ચરક સંહિતાની અંદર દર્શાવવામાં આવેલો એક ગજબનો નુસ્ખો તમારા માટે ખાસ કામ કરશે। રાત્રે ઉઠીને તમે વારંવાર પેશાબ જાઓ છો જેના કારણે તમારી ઊંઘ ખરાબ થાય છે અને એ કારણથી ઊંઘ પરફેક્ટ ના થાય, શરીરમાં સવારે ઉઠો એટલે વીકનેસ અને નબળાઈ જેવું મતલબ ઘણું બધી તકલીફો તમને સહન કરવી પડે। આ વારંવાર પેશાબ કરવાના કારણે કિડની ઉપર પણ ખૂબ જ ઇફેક્ટ પડે છે, તો એના માટે આ વસ્તુથી બચવા માટે તમારે શું કરવું જોઈએ, બે વસ્તુનો ઉપયોગ તમારે કરવાનો છે। એક તો આદુનો ઉપયોગ કરવાનો છે, કઈ રીતે કરવો એ પણ હું તમને જણાવીશ। આદુ આમ તો નોર્મલ આપણા શરીરમાં શિયાળા દરમિયાન ખાસ કરીને કફનો જે પ્રકોપ હોય એને ઓછો કરવાનું કામ કરે, કફના જે પડ છે છાતીમાં ચોટેલા હોય એને તોડવાનું કામ કરે અને કાઢવાનું કામ કરે છે। તો આદુ તમે યુઝ કરશો એમાં કોઈ નુકસાન નથી, અને સાથે તમારે સાકરનો ઉપયોગ કરવાનો છે, કારણ કે આ નુસ્ખો છે ચરક સંહિતાની અંદર બતાવવામાં આવેલો છે અને એ પ્રમાણે આપણે કરવાનો છે। તો સાકર તમારે 2-5 ગ્રામ જેટલી લેવાની છે, અને આદુનો રસ કેટલો કરવાનો છે, કઈ રીતે કરવાનો છે, પહેલા તો એક આદુ નાનું એવું લો, એને તમે કૂટી લો, પેસ્ટ તૈયાર કરી એમાંથી રસ તમે કોઈ પણ રીતે કાઢી લો, એનો કમસે કમ 1 ચમચી કે 2 ચમચી જેટલો રસ, અગર તમારું શરીરમાં વધારે પડતી ગરમીની તકલીફ ના હોય, તમારું શરીર વધારે ગરમ પેલું અનુભવ ના કરતું હોય આ પ્રકારની વસ્તુઓ, તો 2 ચમચી જેટલો તમે યુઝ કરી શકો, નહીતર 1 ચમચી યુઝ કરો। કયા સમયે યુઝ કરો એ પણ બતાવું છું। પહેલા તમે 1 ચમચી જેટલો આદુનો રસ લો, હવે 1 ચમચી એટલે 5-10 ml જેટલો લઈ શકો, 10 ml મેક્સિમમ લેવાનો છે। એમાં તમારે 5-1 ગ્રામ જેટલી અથવા 3-4 ગ્રામ જેટલી સાકર નાખવાની છે। આ બે વસ્તુને મિક્સ કરો, સાકર અને આદુના રસને। એ રસ તમારે કયા સમયે પીવાનો છે, રાત્રે જ્યારે તમારું જમવાનું થાય અને 10 મિનિટ પહેલા તમે પી શકો, અથવા રાત્રે જમ્યાના 1 કલાક પછી પી શકો તો વધારે ફાયદો રહેશે। એ સમયે તમારે નીચે બેસીને આરામથી પીવાનો છે, અને પીધા પછી કોઈ પાણી બાણી કંઈ પીવાનું નથી કલાક સુધી। આનાથી ધીરે ધીરે તમને રોજ તમે આ પ્રયોગ કરશો, 1-1.5 મહિનામાં 100% તમને રાહત મળી જશે। જે વારંવાર પેશાબ લાગે છે એ પેશાબ થતો અટકી જશે।